દુનિયામાં ઘણા ફેમસ ફેમિલીઝ આપણે જોયા, જેમ કે પાંડવોનું ફેમિલી, શ્રીરામનું ફેમિલી, અને અત્યારના સમયમાં કપૂર ફેમિલી, અંબાણી ફેમિલી અને બચ્ચન ફેમિલી વગેરે વગેરે. પણ આજે આપણે મળવાના છીએ મહેતા ફેમિલીને, જેમની પાસે બંગલો છે, ગાડી છે, પ્રોપર્ટી છે, બેંક બેલેન્સ છે અને હા, એક માં પણ છે. આ છે મહેતા ફેમિલીનો પહેલો સભ્ય ઉત્તમ મહેતા, આપણી ફિલ્મનો હીરો, અ ફેમસ બિઝનેસમેન. પણ એનો પ્રોબ્લેમ એ છે કે જેટલી વાર લોકોને હાયર નથી કરતો, એનાથી વધારે વાર ફાયર કરે છે. મહેતા એન્ડ મહેતા ડેવલપર્સના પ્રોપરાઇટર ઉત્તમ મહેતા તરીકે મને મારા બોર્ડ ઓફ ડિરેક્ટર્સની સામે ડિક્લેર કરતા આનંદ થાય છે કે આપણે આપણો 850 બંગલોનો પ્રોજેક્ટ શરૂ કરી રહ્યા છીએ, જેનું નામ છે હેપી ફેમિલી. મઝુમદાર, આ બધાને જણાવો કે આપણે પઝેશન ક્યારે આપવાના છે? 8 મહિનામાં સર. વેરી ગુડ. અને હવે એ લોકોને એ પણ જણાવો કે આપણો રેટ શું છે. આપણો એટલે આપણો કે પ્રોજેક્ટ નો સર? પ્રોજેક્ટ નો 10,000 પર સ્ક્વેર ફીટ સર. બથર, મારા રિસર્ચ પ્રમાણે મહેન્દ્ર મહેશ્વરી નો પ્રોજેક્ટ આપણા કરતા પહેલા પૂરો થાય છે અને એ લોકો 6 મહિનામાં પોઝિશન આપવાના છે. 6 મહિનામાં સર. સો વોટ, આપણે 4 મહિનામાં આપીશું પોઝિશન. સોરી, એકચ્યુઅલી 3 મહિનામાં આપીશું. નો નો સર, ધેટ્સ નોટ પોસિબલ સર. ધેટ્સ ઇમ્પોસિબલ. ઉત્તમ મહેતા માટે આ વર્લ્ડમાં કશું જ ઇમ્પોસિબલ નથી. નો સર, ધીસ ઇઝ ઇમ્પોસિબલ. દિવસ રાત ઓછા પડશે સર. હા તો બપોરે અને સાંજે પણ કામ કરજો. અરે, પત્ની અને નાના નાના છોકરાઓ છે સર. શું મારા ઘરે કુતરી અને નાના નાના ગલુડિયા છે? બટ સર, યુ આર ફાયર્ડ સર. યુ આર ફાયર્ડ. કોઈને કઈ કહેવું છે? મઝુમદાર, આપણી ગાડી કાઢો. આપણી એટલે મારી કે તમારી? શટ અપ. અને આ છે આપણી ફિલ્મની માં કિમી મહેતા. એ 25 વર્ષ પહેલા 18 વર્ષની હતી અને હજુ પણ એમ જ માને છે કે હું 18 વર્ષની છું. Girls and girls, તમારી લાઈફમાં ઘણા બધા પ્રોબ્લેમ્સ હોઈ શકે છે, જેમ કે વાળ સફેદ થવા, ડાર્ક સર્કલ હોવા, રિંકલ થઈ જાય, વેટ પુટ ઓન થઈ જાય, બ્લડ પ્રેશર, ઘણા બધા. આ બધાથી બચવા માટેનો માત્ર ને માત્ર એક જ ઉપાય છે. બધા મારી સાથે બોલો, હું 18 વર્ષની છું.
માતા પિતા ઘરનો આ છોકરો મહેતા ફેમિલીનો છેલ્લો સદસ્ય પીઝા પાસ્તા બર્ગર ખાઈને પાડ્યો માસ્ટરમાં પડ્યો આપણો જાડ્યો મોર્નિંગ ટાઈગર બાબા બ્રેકફાસ્ટ માટે શું બનાવું આ છે મેક્સિકન ડિશ એન્ચિલાડાસ વિથ ટુ મચ ચીઝ ટુ મચ ડગલસ તારા પાસે ખાલી 7 મિનિટ છે फिर देखते तुम्हारा सफर जारी रहता या मास्टर शेफ के घर में तुम्हारी आखिरी रात है अने आज है टाइगर मेहता जे हमेशा भैंसनी जेम बाथटब में पड़ो रहे छे अने एनी साथे होय छे एनो 3G फोन एनो जंक फूड अने एनो बटलर डगलस अने साहेब ई बधाने ब्रो कहीने बोलावे छे एना सग्गा बाप ने पण टाइगर बाबा 7 मिनिट मां केवी रीते छाय मारे पासे केतला बधा काम छे 50મી બર્થડે પાર્ટીની જવાબદારી પર મારે માથે છે હવે કયા બુડ્ડાની બર્થડે છે તમારે પપ્પાનો રિયલી કુલ બુડ્ડાએ હાફ સેન્ચુરી ફટકારી તો આ છે આપણું મહેતા ફેમિલી કહેવા તું હેપી ફેમિલી ઓસમ Ladies and gentlemen, boys and girls, and my friends, please lend me your ears for a moment. Dosto, હું આજે તમને બધાને બહુ જ મહત્વની વાત કરવા જઈ રહ્યો છું. વર્ષો પહેલા જ્યારે મારું ગામ છોડીને હું અહીંયા મુંબઈમાં સેટલ થવા આવ્યો ત્યારે મને કલ્પના પણ નહોતી દોસ્તો કે આજે આ સ્ટેજ પર પહોંચીને તમારી સામે આ રીતે વાતો કરતો ઊભો હોઈશ. અને એનો યશ જાય છે મારા હેપી ફેમિલીને. એની કંપનીની વાત કરી છે સ્ટુપિડ. ઓકે બેબી એલિફન્ટ. તારો બાપ એલિફન્ટ. હાઉ ડુ યુ ટોક ટુ મી લાઈક ધીસ? ટાઈગર ટાઈગર લિસન યાર, મુંબઈ માં કેટલી બધી લોકલ ટ્રેન છે. મુંબઈ માં કેટલી બધી લોકલ ટ્રેન છે. પણ એના ભૂલ કે અનાયા તારી મોટી બેન છે. વાવ યુ ગેટ ઈટ મેન. એ ચશ્મીશ, પણ તું આવો કેમ છે મેન? શટ અપ. He's my John Abraham. મહેતા સાહેબ, તમારી પાર્ટીમાં ખૂબ જ મજા આવી રહી છે, હેને? Absolutely. And by the way, મહેતા સાહેબ, તમારી હેપી ફેમિલી પ્રોજેક્ટ માટે તમને ખૂબ ખૂબ અભિનંદન. થેન્ક યુ વેરી મચ. તમારી ટાઈ ખૂબ જ સુંદર છે, ક્યાંથી લીધી? આ ટાઈ મેં લીધી ગેલોડનો શોરૂમ છે ત્યાંથી. અચ્છા, કેટલાની? લગભગ 5,500ની હશે. 5,500ની આટલી મોંઘી? આટલામાં તો સરસ મજાના શૂઝ આવી જાય. હા, એ બરોબર છે બક્ષી સાહેબ, પણ શૂઝ ગળામાં સારા ન લાગે ને, એટલે મેં ટાઈ લીધી. સર, એન્ટિલાથી મુકેશભાઈનો ફોન છે. ઓ અચ્છા અચ્છા, મુકેશભાઈ અને નીતાભાઈનો ફોન હશે વિશ કરવા માટે. એક્સક્યુઝ મી. થેન્ક યુ. થેન્ક ગોડ મારા શરીર પર ફેટ ન ચડે તેવું ફૂડ આપવા બદલ. એક્સક્યુઝ મી. યસ મેમ. શું નામ છે? વિવેક મેમ. ઓબરોય? ના, રાઈટ હઠ્ઠા. ઠઠ્ઠા? ઠઠ્ઠા. રાઈટ હઠ્ઠા. કેટલા વર્ષના થયા? 22 વર્ષ. બસ લગ્ન થઈ ગયા છે? ના. વન સેક, મારી વાત તો સાંભળતો જા. યસ સર. ઉત્તમ મહેતા છે, બોલો. મોટાભાઈ સાંભળો સાંભળો, હું જરા અત્યારે મીટિંગમાં બિઝી છું, થોડી વાર પછી તમને ફોન કરું. હા હા, કરીશ, ચોક્કસ કરીશ. હા ને મઝુમદાર, એન્ટીલા નહીં, એન્ટીલા પૂરથી ફોન હતો આ મોટાભાઈનો.
ઘંટી લાપુ ફરી પાછો આવે તો કટ કરી નાખજો મને ન આપતા કે કે સર ભઈ નીતા ભાભી અને મુકેશભાઈ ને પણ મારા હેપી ફેમિલી પ્રોજેક્ટમાં કંઈક ફ્લેટ્સ જોઈએ છે એ વિશે કંઈક વાત કરતા હતા બાય ધ વે મહેશ્વરી ડેવલપર્સ પોતાનો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરે એ પહેલા આપણે આપણો પ્રોજેક્ટ કમ્પ્લીટ કરીને ક્લાયન્ટ્સને ફ્લેટ્સ આપી દેવા પડશે અન્ડરસ્ટેન્ડ ઓકે સર સર સામે જુઓ વેલકમ મહેશ્વરી વેલકમ ઘર તો આપી દેશો પણ પાણી ક્યાંથી લાવશો મિસ્ટર ઉત્તમ મહેતા પાણીની પરમિશન અમારા કરતા પહેલા જો તમને મળી જશે તો હું મારા ક્લાયન્ટ્સને મિનરલ વોટર સપ્લાય કરીશ ડોન્ટ વરી એનીવે મારી પાર્ટીનું ઇન્વિટેશન સ્વીકારીને મારી પાર્ટી એટેન્ડ કરવા બદલ મારા કટ્ટર હરીફ મહેન્દ્ર મહેશ્વરીનું સ્વાગત છે તમારી આ પાર્ટીમાં માલવા માટે નથી આવ્યો તમને ચેતવવા આવ્યો છું મારા પ્રોજેક્ટ કરતા ઓછા ભાવે બંગલા વેચીને મારો ધંધો તોડવાનો પ્રયત્ન નહીં કરતા નહીં તો વોટ મહેન્દ્ર મહેશ્વરીનો ધંધો તૂટે તો એ ધંધો તોડનારને જ તોડી નાખે છે તોડજો તોડવાના ટાઈમે તોડજો મહેશ્વરી પણ અત્યારે જમીને જજો તમારો ભાવ તો મગની દાળનો શીરો બનાવવાનો છે ના ધરાઈ ગયો છું હેલો કોંગ્રેચ્યુલેશન્સ ઉત્તમભાઈ સાંભળી પાર્ટી જોરદાર હતી હા થેન્ક યુ વેરી મચ કિરણભાઈ પણ મને બહુ ખરાબ લાગ્યું તમે કેમ ના આવ્યા પાર્ટીમાં અરે એમાં એવું છે ને કે આજે મારા વાઈફનો ડોગીનો પણ બર્થડે છે એનું નામ છે પેન્સિલ કમાલ છે ને કે મારા પેન્સિલનો ને તમારો બર્થડે સેમ દિવસ એનીવેઝ પછી મળીએ પણ સાંભળો ઓલ ધ બેસ્ટ ફોર હેપી ફેમિલી પ્રોજેક્ટ હા થેન્ક યુ એ જસ્મી સેટ 50 રૂપિયા દેના 50 रुपए क्यों मुझे केक खाना है आज मेरा बर्थडे गलत हट हट तेरा नो बर्थडे आज है भिखारी नो बर्थडे आज है मने लागे छे मारो बर्थडे मारे चेंज करवो पड़से ओई जाने कयो ने किसी भी सिग्नल पे गाड़ी क्यों रोक देते हो तुम यू आर फायर्ड શું થયું ડેડ રેટ પડી અરે રેટ પડ્યો તો વધારે સારું થાત એટલે તારા પર ફાયરિંગ થયું એના કરતા બેટર ડેડ પર પોઈન્ટ બ્લેન્ક રેન્જ થી ફાયરિંગ થયું છે ઓ માય ગોડ સાચે ઉત્તમ પરસેવો ન લૂચ પરસેવો થવો હેલ્થ માટે ખૂબ સારી વાત છે અરે પણ મને જો ગોળી વાગી હોત ને તો તું વિધવા થઈ ગઈ હોત સ્ટોપ ધીસ નોનસેન્સ તું જાણે છે કે મને વાઇટ સાડી સૂટ નથી થતી ઉત્તમ જો હું આ શહેરનો ડીએસપી જ નહીં પણ તારો વર્ષોજૂનો મિત્ર પણ છું આ તો આ ફાયરિંગ કોણે કર્યું શું કામ કર્યું શા માટે કર્યું એ અમે લોકો શોધી દઈશું ને તું મૂંઝાતો નહીં બાકી જો ઉત્તમ હું આ શહેરનો ડીએસપી જ નહીં પણ તારો વર્ષોજૂનો મિત્ર પણ છું સર આ હાંડવો મે અરે અહીંયા મારી હવા બંધ થઈ ગઈ છે અને તને અત્યારે હાંડવાની પડી છે ના ના સર મે હાંડવો જેવો ડિશમાં કાઢ્યો વાડીમાંથી પેન ડ્રાઈવ ઓડીને આવ્યું અને હાંડવામાં ઘૂસી ગયું હે વોટ અ ઓડ કોમ્બિનેશન હાંડવામાં પેન ડ્રાઈવ
તારે નું ઊંધિયું બનાવી દે. વાવ, ઊંધિયું? 18 વર્ષને છે. ઓ લાંબુજી વિશ્વ 18 વર્ષ. ચંદ્રકાંત તું કઈ કહો રહો હે? રિલેક્સ રિલેક્સ. જો ઉત્તમ, હું આ શહેરનો ડીએસપી જ નહીં, મારો બહુજનો મિત્ર પણ છે. તે કહ્યું એકવાર વારે વારે કીધા કરે છે, હવે કઈ વધારે કઈ જુદું બોલ કઈ. ઓકે, તો તું મને કે તારો કોઈ દુશ્મન છે અથવા તો તે કોઈનું કઈ બગાડ્યું છે? એ ડરપોક બિલાડી. હજી આગળ પણ છે. જ્યાં જ્યાં છુપાઈ શકે છુપાઈ જા. લંડન, પેરિસ, ન્યુયોર્ક, એમસ્ટરડેમ, ટિમ્બક્ટુ, તારા પાત્ર ઠેકાણા મને ખબર છે. શોધી કાઢીશ અને કરી દઈશ તારો થાપ. Let's just go to Mauritius. મને ખબર છે. તારી છોકરી બોલશે મોરિશિયસ અને તારો જાણે છોકરો બોલશે ખાઓગે. જા જાઓગે હમે પાઓ. તારી મર્સિડીઝ બેન્ઝ, હોન્ડા સિવિક, ટોયોટા લેક્સસ, બધી ગાડીઓને નંબર મને મળે છે. આમાંથી કોઈમાં પણ બેસીશ બધા જ મરશો. ઉત્તમ, મને લાગે છે આ માણસ ખૂબ જ ડેન્જરસ છે. તારા પર ખૂબ જ ગિનાયેલો છે. અમે લોકો એને શોધી કાઢીશું. ત્યાં સુધી મારી પાસે એક જ ઉપાય છે. શું? તમે લોકો કોઈ એવી જગ્યા પર જતા રહો જ્યાં આ માણસ પહોંચી જ ન શકે, એ જગ્યા એને જોઈ જ ન હોય. લેટ્સ ગો ટુ અંડમાન નિકોબાર. પંજાબ જઈએ, ત્યાં ફૂડ સરસ મળશે. લેટ્સ જસ્ટ ગો ટુ ધ મૂન. કમ સૂન. એટલે એના કરતાં મારા હિસાબે તમે લોકો થોડા દિવસ માટે એવી જગ્યાએ જતા રહો જે ગૂગલ પર સર્ચ કરવાથી પણ ન મળે. ગૂગલ પર સર્ચ કરો, એવી કઈ જગ્યા હોઈ શકે? ડગલસ, ફોન ઉચક. હલો, ધીસ ઇઝ મહેતા રેવિડન્સ. ડગલસ ઇઝ સ્પીકિંગ. સર, એન્ટેલાપુરથી ફોન છે. જો બધા હે ફેમિલી પધારો, બધા વેલકમ વાજે રે. જો બધા મોટો થયો અને જ્યાં મારા મોટા ભાઈ તમારા પુરુષોત્તમ કાકા રહે છે, આપણે ત્યાં જઈ રહ્યા છીએ. ગાડી છે. તમને પરસેવો થઈ રહ્યો છે.
ગો ટાકી ચડકો બરિયે નો સ્વેપ કરે દિત કાડ નો કે આઈ હોપ કે બાથટબ હોય બાથટબ તો છોટ ને બાથરૂમ હોય તો પણ ઘણું છે ને હું ત્યાં જઈને ભેંસો ને એક્સરસાઇઝ કરાવીશ હું 18 વર્ષની છું વાવ આઈ વોન્ટ ટુ ગો બેક હું મારું સનસ્ક્રીન ભૂલી ગઈ હું ત્યાં તડકામાં કાળી પડી જઈશ તારું ને કોઈ નહીં ઓળખી શકે તને શટ અપ યુ બેબી યુ શટ અપ સ્ટુપિડ શટ અપ એવરીવન શું માંડ્યું છે બધું હે બાપ પર અહીંયા ફાયરિંગ થયું છે અને તમને લોકોને તમારી પડી છે મારો વિચાર નથી આવતો તમને લોકોને ઓહ ડુ યુ થિંક ઓફ એનીવન ગો અહેડ ફાયર 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 આ તો થવાનું છે તું ને એક દિવસ કિમી જે મારું રિસ્પેક્ટ ના કરે ને એને ફાયર કરવા જ પડે સમજી તું ફાયર મી બ્રો ફાયર મી હું તમારાથી કંટાળી ગયો છું હવે ફાયર કરતા લોકોને પોતે ગાડી ખુલ્લે ગોળી ફાયર કરતા લોકોને પોતે ગાડી ખુલ્લે ગોળી એમાં એટલું સમજાયું ભાઈ બધા ગામની થોડી સ્ટેટસ પૈસા પ્રોપર્ટી હા ક્યાં છોડી દો મારા પર ફાયરિંગ કેમ થયું આઈ મિસ માય બાર્બી ડોલ સો મચ કોણ છે બાર્બી ડોલ એનો બોયફ્રેન્ડ જોન એબ્રાહિમ બોયફ્રેન્ડ નાઉ યોર બિઝનેસ મોમ લિસન ટુ માય ગાના કાકા આ તમારા એન્ટિલાપુરમાં ઉત્તમ મહેતા સોરી સોરી તો હું પોતે છું પુરુષોત્તમ મહેતાનું ઘર ક્યાં આવ્યું એ તમે જાણો છો હા જાણું છું ક્યાં આવ્યું જો અહીંથી સીધા જાઓ નાકની દાંડી હા પછી ત્યાં એક બોરડી આવશે હા ત્યાંથી ડાબે વળી જાઓ હા પછી ત્યાં એક ખીલે બાંધેલી ભેંસ દેખાશે હા પછી પછી કોઈને પૂછી લેજો ભલે હાલો રાખો આ સર્વન્ટ ક્વાર્ટર્સ છે એ પણ આના કરતા સારા હશે તમે બંને જણા પ્લીઝ ફોર ગોડ સેક તમારી કોમેન્ટ્સ બંધ કરશો અને મહેરબાની કરીને અંદર ગયા પછી મોટા ભાઈની દેખતા જરા વ્યવસ્થિત બિહેવ કરજો સમજ્યા બા મેં તને કહ્યું તું ને કે નાનકો એક દિવસ આવશે આખરે આવી ગયો કેટલા ફોન કેટલા ફોન આખરે તું આવ્યો અને પરિવાર સાથે હા મોટાભાઈ આવી ગયો હું સાચું કહું તો મને વર્ષોથી ઈચ્છા હતી આપણા ગામમાં આવવાની આપણું ગામ જોવાની અને આ બધાને પણ બહુ ઈચ્છા હતી કેમ મોટાભાઈ એક વાત કહું હવે અમે બધા રહીશું તમારા ઘરે થોડા દિવસ ચાલશે ને ચાલશે નહીં દોડશે મારા ઘરમાં તો વસ્તી થશે ને બહુ સાચી વાત મોટાભાઈ આ મારો દીકરો ટાઈગર હલો બિગ બ્રો ગુજરાતી છે ને પ્યોર
અને આ અનાયા મારી દીકરી. હાય. અનાયા તારી સૌથી મોટી દીકરી? ના, એ મારી સૌથી મોટી વાઈફ. શું નામ રાખ્યા છે? કિમ્મી. ચલો નીકળો બહાર, નીકળો. ચલો બહાર નીકળો, ચલો બહાર નીકળો તમે બધા. પણ કેમ કેમ બહાર ઉભા રાખ્યા છે? ભલે પધાર્યા, ભલે પધાર્યા. એસી ક્યાં છે? પંખો નથી ચાલતો, તું એસી ની વાત કરે છે. લેઝી મેન, વેક અપ. વોટ ઇઝ ધીસ નોનસેન્સ ટાઈગર? મારું બાથટબ ક્યાં છે? બાથટબ મંગાવ્યું છે, આવતું જશે. હા, મારા વાલા દીકરા, તારું બાથટબ આવતું જશે. હમણાં ચા બ્રો, બિગ બ્રો, આ ચિઠ્ઠી આપી હતી, વાંચી લેજો પ્લીઝ. ગયા ગયો વળી. હું મારા કામથી બહાર જઈ રહ્યો છું, હું પાછો ના આવું ત્યાં સુધી કોઈ ઘરની બહાર ન જતા. આનાથી વધારે સારું ન હોઈ શકે. જે છે એ બધું સરસ છે. કિમી, તું 18 વર્ષની છું. કિમી, તું 18 વર્ષની છું. કિમી, ઓહ, આઈ વોન્ટ ટુ લીવ રાઈટ નાઉ. આ જો શનાથી એક્સરસાઇઝ કરું છું, મને એક્સરસાઇઝ કરવા માટે ફ્લોર નથી મળતો અહીંયા. પ્લીઝ મને કોઈ મારો પ્રોટીન શેક તો લાવી આપો. કિમી ભાઈ, જે છે આ છે. અહીંયા ફેસબુક પર નથી, મને પ્રોફાઇલ પિક્ચર અપડેટ કરવું છે. એ બ્રો, બાથટબ ક્યાં સુધી પહોંચ્યો? જઈને પેલા ચંદ્રકાંતને ફોન કરને પ્લીઝ, અને પૂછ કે કિલર પકડાયો કે નહીં. બ્રો, મોટા તારા પેટા રે કોને તારા મોટા કરીને કે જંપી આવું. ફરિયાદ કરી પહેલા તો એક ગાડીના બદલામાં ત્રણ જ છાણા છપાવતો હતો, અને હવે હાલો લાલચુઓ. નદની માતાજી જય. બસ હવે ઉત્તમ, મોહન થાળ જોઈ નથી કે મોઢામાં ફુવારા ઉડ્યા નથી. બા, ભગવાને બે જ વસ્તુ આ દુનિયામાં સરસ કરી છે. એક મોહન થાળ, બીજી બીજી મારી બા. ખાવું? ખાવ ને ભાઈ, ખાવા આટલું તો બનાવ્યો છે. બહુ ટેસ્ટી છે ભાઈ તમારું આ મોહન થાળ. વાહ. ચંપક, ઓ બેટા ચંપક, અહીંયા આ જો. આને રૂપિયા કહેવાય. આનું વિમાન બનાવી ને ઉડાડવામાં. એક મિનિટ, એક મિનિટ, આ બધું શું ચાલી રહ્યું છે ભાઈ? મેં તમને 1000 રૂપિયા આપ્યા ને, બાકીના પાછા આપો મને. જુઓ, સામે સાદલીમાં સાબુ પડ્યો છે, જઈને કપડાં ધોઈ નાખો. વોટ નોનસેન્સ, 1000 રૂપિયા તો આપ્યા ને તમને, વધારે કેટલા જોઈએ તમારે? મોનથાર જાપટી લીધો ને તો કપડાં તો ધોવા પડે ને. હું તમારા કપડાં શું કામ ધોઉં ભાઈ? તમારા મેલા કપડાં હું શું કામ ધોઉં? શહેરનું માણસ જોયું નથી કે એને લૂંટવાનું શરૂ કરી દીધું તમે લોકોએ? કેટલા રૂપિયા જોઈએ તમારે વધારે? હે, હાલો રાખો, રાખો, કેટલા જોઈએ? હાલો લો, એમ બીજા. Thank you.
કપડા ધોવે જ કે તને ધોઈ નાખું મોન થાળના બદલામાં 1000 રૂપિયાથી વધારે તો આપ્યા મેં હજી વધારે શું જોઈએ છે તમને લોકોને રૂપિયા હરામ છે પૈસા હરામ છે આ એન્ટિલા પૂર છે વાલા તો સમજાઈ ગયા ગામની સિસ્ટમ ચાલ ફટાફટ કપડા ધોઈ નાખ તમે બધા જાણો છો હું કોણ છું હા તો શું વાત ચાલતી હતી એજ કે તમે લોકો બધા જાણતા નથી હું કોણ છું જાણવાની ઈચ્છા પણ નથી કપડા તો ધોવા જ પડશે તમે ત્રણ જણા અહીંયા બેઠા બેઠા શું કરો છો શું થયું ડેડ રેડ પડી અહીંયા ક્યાંથી રેડ પડે તો શું તમે પડી ગયા ગિરા હુઆ ઇન્સાન હે ભગવાન મેં તમને કહ્યું તું ને કે હું પાછો આવું નહીં ત્યાં સુધી તમે આ ઘરમાંથી કોઈ બહાર જશો નહીં આ હા બરોબર છે પણ તમે ક્યાં ગયા હતા મોટા ભાઈ અને આ તમારા મોઢા પર કાળું કાળું શું લાગ્યું છે આપણી પેલી ગંગા જમના સરસ્વતી છે ને એના માટે ખાવાનું લેવા ગયો હતો કોણ છે આ ગંગા જમના સરસ્વતી આપણી ત્રણ બકરીઓ ઓહો તો આ છકડાનું નામે પાડ્યું હશે તમે સુપરમેન મને એને ઘાસ આપી એના બદલામાં મારે એના ઘરની જાળીઓ રંગવી પડી શું હા આ ગામમાં રૂપિયા પૈસાનો વ્યવહાર છે જ નહીં લેતી દેતીનો વ્યવહાર છે નાસ્તાના બદલામાં મારે એના ઘરના કપડા ધોવા પડે અને અનાજના બદલામાં કૂવામાંથી પાણી બહાર કાઢવું પડે અને ઝાપટના બદલામાં પછવાડે લાત એવું બધું What the hell? I can't believe this. Hey, તું કપડા બદલીને તૈયાર થા તો હું તમને બધાને ગામમાં લઈ જઉં અને બતાવું કે જો શું ચાલી રહ્યું છે હા તૈયાર થા હું ઊભો છું હું તૈયાર જ છું મારું કાળું કાળું રૂછવાનું કંઈક લેતો આવજે કેમ છો ભાઈ મજામાં આ દિવાલ પર શું છે છાણ છે છાણ પોદળા વોટ પોદળા ગાય ભેંસનું છીછી યક ગાય ભેંસે આટલું સિસ્ટમેટિકલી દિવાલ પર ચડીને છીછી કઈ રીતે કર્યું હશે આવો આવો ચલો ચલો એ બગાડો આ ખુશાલ અને મોજીલું ગામ જેવું દેખાય છે એવું પહેલા નહોતું એની પાછળ એક અણગમતો ઇતિહાસ છે 20 વર્ષ પહેલાની વાત છે આ ગામ નરક બની ગયું હતું શ્રીમંતો વધારે શ્રીમંત થઈ રહ્યા હતા અને ગરીબો વધારે ગરીબ એવું જ હોય ને ધેટ્સ અ ફેક્ટ બ્રો તમે જ તો કહેતા હતા તો શ્રીમંતો વધારે શ્રીમંત થઈ રહ્યા હતા અને ગરીબો વધારે ગરીબ ઉજ્જળ અને વેરાન ખેતરોમાં શ્રમજીવીઓ દિવસ રાત એક કરીને કાળી મજૂરી કરતા લોહીનું પાણી કરતા હતા Oh,
ભેટ કરાવ્યા પછી મજૂરની સામે એને પાવલી એવી રીતે ફેંકી જાણે ભૂખ્યા કૂતરાની સામે કોઈ વાસી રોટલાનો ટુકડો ફેંકતો હોય। પછી બધા પીડિત મજૂરો રાત્રે ભેગા થાય। કેટલી મજૂરી કરાવે છે, કેટલો પરસેવો પડાવે છે, અને વળતરમાં શું આપે છે? 25 પૈસાનો સિક્કો? હું તો કહું છું આ જમીનદારને જ મારી નાખીએ। થોભો, શાંત થઈ જાઓ બધા। એ સોમલા, જ્યારે તારી માંદીમાં મરણ પથારી હતી ત્યારે એના ઈલાજ માટે શું નહોતું તારી પાસે? પૈસા। અને એ હીરા, જ્યારે ભૂકંપમાં તારું ઘર પડી ગયું હતું ત્યારે એને ઊભું કરવા માટે શું નહોતું તારી પાસે? પૈસા। અને કાંજી, જ્યારે તારી દીકરીના લગ્ન વખતે કર્યાવર કરવાનો હતો ત્યારે શું નહોતું તારી પાસે? પૈસા। એટલે જ કહું છું, આ બધી મુસીબતની જડ જમીનદાર નહીં પૈસો છે। મારવો હોય તો પૈસાને મારો। સાચી વાત છે, મારવો હોય તો રૂપિયાને મારો। હા હા, પૈસાને મારો। એ દિવસે ગામ લોકોએ સોગંદ ખાધા કે આજથી આ ગામમાંથી પૈસાની કાયમની અલવી, આજથી બધું બરાબર અને બધા બરાબર। હવેથી કોઈ શ્રીમંત નહીં, કોઈ ગરીબ નહીં, હવેથી થશે માત્ર લેતી દેતી। નવું શાસન ઊભું થયું, લેતી દેતી શાસન, અને બધાએ સાથે મળીને બળતા રૂપિયાની આગની સાક્ષીએ સોગંદ ખાધા। અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે લેતી દેતીના નિયમને નિભાવીશું, જતન કરશું, પાલન કરશું, કંઈક લઈશું તો સામે કંઈક દઈશું, અને ક્યારે રૂપિયાની નોટ દેખાણી તો એનું વિમાન બનાવીને ઉડાવશું, ઉડાવશું, ઉડાવશું। તો પછી ક્યાં છે તમારો લીડર? લીડર શબ્દ તો નાનો પડે બાપલા, અમે તો એને તારણહાર કહીશું, તારણહાર। આહા, પણ તે કોણ છે, ક્યાં છે તમારો એ તારણહાર? આપણી વચ્ચે જ, અહીંયા જ છે। આખા ગામની શકલ બદલી નાખનાર, આનંદ અને ખુશીની મોજ લાવનાર આ રહ્યો અમારો પુરુષોત્તમ મહેતા। પણ તું કોણ છે? આ મારો નાનો ભાઈ છે, ઉત્તમ। એ રણછોડિયા, આટલા બધા ફૂકા કોના માટે ફૂલાઈ રહ્યો છે તું? કોઈનો જન્મદિવસ છે? ના ભાઈ, ના, કોઈનો જન્મદિવસ નહીં, આ તો પિંકી ભાઈ માટે ફુગ્ગા ફુલાવું છું। આ પિંકી ભાઈ અને નંદીની માતાની લેતી દેતીના ચક્કરમાં આ ગામનું શું થશે સમજાતું નથી। આપણે શું કામ ઓછી ચરબી વાળો ખોરાક ખાવો જોઈએ? આપણે તો ઘી, દૂધ, મલાઈ, માખણ માં રાજ કરવાનું। આ બધો ખોરાક ખાઈએ ને તો શુગર લેવલ વધી જાય, કોલેસ્ટ્રોલ હાઈ થઈ જાય, અને બ્લડ પ્રેશર તો થઈ જ જશે। અને શરીરમાં ચરબી વધે નહીં ને એના માટે એક્સરસાઇઝ કરવી જોઈએ। જો અમારી પાસે બેલ્ટ છે,
આ બેલ્ટ થી હું રોજ એક્સરસાઇઝ કરું છું જેનાથી વેઇટ પુટ ઓન નથી થતો. આર યુ રેડી ફોર ધીસ? હાથ ખેંચવાના. 1 2 3 4. આનાથી તમારા ખભા ઉપર ક્યારે ચરબી નહીં વધે. એના પછી આ બેલ્ટ ને પગની નીચે નાખવાનો, ખેંચવાનો અને પછી શું બોલવાનું? યે. હું 18 વર્ષની છું. હું 18 વર્ષની છું. હું 18 વર્ષની છું. આ બધી એક્સરસાઇઝ કરવાથી આપણા શરીર ઉપર ક્યારેય ચરબી નથી વધતી. અરે ઓ ડઈ, અમે કૂવામાંથી પાણી ખેંચીએ ને આમ આમ આમ, એટલે ખભા પર ચરબી ક્યારેય ના જામે. અને ઘોડો કૂદીએ. આખા શરીર પર ચરબી ના ચડે. ઓ માય ગોડ, ઉતરી ગઈ ચરબી. અમે ગામડાના લોકો કોઈ દી માંદા ન પડીએ, કારણ તમે લોકો છો ને આમ ખુરશીમાં બેહો. અમે છે ને હે ને આમ બેહી જાય એટલે પેટ પર દબાણ આવે ને પેટ સાફ, ને પેટ સાફ થાય એટલે નીરો. ખાલા માણસો, મારી ચંપા ને નવડાવવી પડશે બસ. ચંપા કોણ, તમારા વાઈફ? એ ના, મારી ભેંસ છે. વાહ વાહ, કમાલ છે તમારું ગામ, પૈસા વગર જીવે છે. બોલો. અચ્છા મને એક વાત કહો, આ તમે તમારા ગામમાં ઇલેક્ટ્રિસિટીનું એટલે લાઇટનું કેવી રીતે? પવન ચક્કીથી વીજળી પેદા થાય છે અને સુરતના કિરણોથી અમારા મશીનો ચાલે છે. ઓહો, તે સામે શું બદલામાં સુરત દાદાની ભેંસોને નવડાવી આપવાની? અરે ભૈલા, સુરત દાદા ક્યાં કંઈ માંગે છે? એ તો બધું એમ જ આપે છે. આપણે બે હાથ જોડી નમસ્કાર કરી ને એનો આભાર માનવાનો. એને પેલા ડોસીમાં દેખાય છે ને, 125 વર્ષના છે. કોઈ પણ ચિંતા કર્યા વગર જલસાથી જીવે છે, કારણ એમનો મંત્ર સાંભળવો છે. એ ડોસીમા, તમારો મંત્ર સંભળાવો એમને. હાકું નામ માતાતા. હાકું નામ માતાતા. હાકું નામ માતાતા એટલે ચિંતા છોડો જલસા કરો. ચિંતા છોડો જલસા કરો એટલે હકુના માટાટા. ક્યા બાત હૈ, વાહ વાહ. સનસ્ક્રીન છે? સનસ્ક્રીન એટલે સનશીલ નહીં, સન સ્ક્રીન. ધૂપ. ધૂપ? અગરબત્તી? નો નો નો, સન બર્ન. ચલ 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 ચલ, સન થી બચાવ. ઓહો, બોલતા ની માટી ની વાત છે. અરે સરખું મોઢા માંથી ફાટ ને. લે આ મુલતાની માટી પાણીમાં બોળી અને મોઢા ઉપર લગાડજે, રૂપાળી થઈ જઈશ. રૂપાળી? સાચે અંકલ. હા, થેન્ક યુ. હું પણ તમારી જેમ પૈસા માં નથી માનતી. નો કેશ, ઓન્લી ક્રેડિટ. ચૂસ જે જો તે લઈ લો. આ પ્લાસ્ટિકના પૈસા તારી પાસે રાખ અને બદલામાં મારા નાનિયાને નવડાવજે. પડ્યો આપણો ચાલ્યો.
નેટવર્ક મળ્યું. કૃષ્ણ ગોવાળિયા તુજ વિના કામે કોણ જાશે હે જાડિયા. હેલો. હા ચંદ્રકાંત, ઉત્તમ બોલું છું. અરે ઉત્તમ, અરે કેમ છે? ગામડામાં મજા આવે છે ને? અરે શું કેવું લાગે છે, આ ગામમાં રહેવા એમ જ નથી ભાઈ. એ બધું છોડને, મને એક વાત કર, તારું મિશન ક્યાં સુધી પહોંચ્યું? અરે કઈ ખાવાના ખેલ છે કે? થોડી વાર લાગશે. વાર લાગશે એટલે કેટલા દિવસ? હજી જો ને, ત્રણ એક દિવસ લાગશે. ત્રણ દિવસ? પણ ત્રણ દિવસમાં ફાઇનલી કિલર પકડાઈ જશે ને? અરે ગાંડો થયો છે. અરે ત્રણ દિવસ પછી તો ફાઇન્ડિંગ કિલર ઓપરેશન શરૂ કરી, સમજો. ઓ ગોડ, તો ત્યાં સુધી શું ભજિયા તળવાનો છે તું? તને ખબર છે ચંદ્રકાંત, મારા વગર ત્યાં આગળ મુંબઈમાં હેપી ફેમિલી પ્રાઇવેટ લિમિટેડનો પ્રોજેક્ટ અટકીને પડ્યો છે. મને રોજનું 30 લાખનું નુકસાન થઈ રહ્યું છે, 30 લાખનું. અને તું 3 દિવસની વાત કરે છે, ઇડિયટ. પણ ઉત્તમ, હું શું કરું યાર? મારે મારી સાડીને ત્યાં બાબુ આવ્યો છે, અને એ પણ 7.5 પાઉન્ડનો. એટલે એને છે ને ઘરમાં ભાગવત કથા રાખી છે, અને બાપુ આવી ગયા છે. ઓકે, પછી વાત કરીએ. હલો 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 ચંદ્રકાંત, સાડીને ત્યાં બાબો, 7.5 પાઉન્ડ, ભાગવત કથા, મેં કહેતા સાધુ બની જા સાધુ. બેબી સિટિંગ કર. ડેડ, આઈ એમ ફેડ અપ. હું ગંધરા છોકરાઓને નવડાવી નવડાવીને કંટાળી ગઈ છું. આઈ સ્વેર, આ ઘી, દૂધ, માખણ, ભાખરી, શાક ખાઈ ખાઈને મારી કેલરીઝ એટલી બધી વધી ગઈ છે ને. આઈ એમ ફેડ અપ. આઈ એમ ફેડ અપ. મી ટુ, કે મી મી ટુ. હું પણ ત્રાસી ગયો છું આ ગામમાં રહીને. અરે વાહ, કિમી, 25 વર્ષના લગ્ન જીવનમાં પહેલી વાર આપણા બંનેની ફીલિંગ્સ મેચ થાય છે, બોલો. આ જો કહો ને તો બહુ વહિયાત હતો. કાલે હશે તો ચાલશે. તમે લોકો કંટાળી ગયા છો, હા, ત્રાસી ગયા છો, સખત. ચાલો હું તમારું મનોરંજન કરાવું. મનોરંજન અનાયા. મનોરંજન એટલે બેટા એન્ટરટેનમેન્ટ. પણ મોટા ભાઈ, મનોરંજન આવા ગામડામાં? હા, હકુનામાં ટાટા. હકુનામાં ટાટા? હા. રંગ રંગીલો છેલ છબીલો મારો ગામ રે, મારી રહેતી માં કેસર મારો નામ રે, ચારે કોરી હીતે ગોળો. તો અત્યારે
નીચે 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 હા નીચે આ બધું શું ચાલી રહ્યું છે છોડો ને છોડો આ છોકરો છે કોનો મારો મારો છે રે તમે બંને જણા પહેલા નક્કી કરી લો કે કોનો છે અમારા બંનેનો દીકરો છે આ હુ ઇઝ મધર હુ ઇઝ ફાધર માં કોણ પપ્પા કોણ પેન્શન મેં પહેર્યા છે ને એટલે પપ્પા હું છું અરે પેન્શન તો આમણે પણ પહેર્યું છે ને યાર હા ભલે પેન્શન પહેર્યા હોય ને પણ એ માં છે પપ્પા નથી ફોર અ ચેન્જ એ બધું છોડો ને તમે બંને કોણ છો એ કહો ને આ ડિમ્પલ અને આ સિમ્પલ છે એ સ્ટોપ ઓલ ધીસ સૌથી પહેલા તેમ કે મારા છોકરાએ કર્યું છે શું કદી ના માફ કરી શકાય એવો ગુનો કર્યો છે અને નંદીની માતાનો પ્રસાદ આ જાડીઓ એકલો એકલો જ ચાઉં કરી ગયો કોણ છે આ નંદીની માતા કોણ છે ભાઈ એ વર્ષોથી મોતને હાથ તાળી આપી રહી છે એ નંદીની માતા બીજાની સરખામણીમાં ઘણો લાંબુ જીવી છે ને એ નંદીની માતા એનો પ્રસાદ આરોગવાથી બીમારીઓ દૂર થાય છે એ નંદીની માતા એનો પ્રસાદ ક્યારેય સડતો નથી પણ વધારે ને વધારે સ્વાદિષ્ટ થતો જાય છે એ નંદીની માતા અને એ નંદીની માતાનો પ્રસાદ આખો કળશ ભરીને આ ઝાડીઓ એકલો ચાવ કરી ગયો એ પ્રસાદ જે આખા ગામમાં વહેંચવાનો હતો વહેંચવાનો હતો કે વેચવાનો હતો એક એક ટીપાની કિંમત તમે લોકો વસૂલ કરો છો આ ગામ લોકો પાસેથી અને આ પ્રસાદ માટે કોની પાસેથી 10 કિલો ચોખા લઈ લીધા 15 કિલો ઘી લઈ લીધું અરે તમારા પિંકી ભાઈએ ગામને લૂંટવામાં કઈ બાકી રાખ્યું છે પુરુષોત્તમ ભાઈ નંદીની માતા પિંકી ભાઈની તો પ્રસાદ પણ પિંકી ભાઈનો તો હવે એ પ્રસાદની કિંમત તમારે ચૂકવવી જ પડશે ને અને એની કિંમત છે 3 બકરીઓ એક બરણે ભરીને મરચું 365 ગ્રામ તાંબુ એક ખાટલો ગોદરા સાથે એક ડઝન થેલી અને એક માટીનો કુંજો જેની આંખો જેની હોય નાચીબુ અને મો પોળો વોટ નોનસેન્સ આ બધું શું બકવાસ છે બકવાસ નથી આ હકીકત છે લેતી દેતીની પરંપરા મુજબ ટાઈગરે આ બધું તો આપવું જ પડશે આ બધું હું કેવી રીતે આપીશ એ તું નહીં આપે ને તો તારો બાપ આપશે અરે એનો બાપે ક્યાંથી આપે કાળી મજૂરી કરાવશે ને પ્રસાદ ની કિંમત તો વસૂલ કરશે કે નહીં અરે આવું હોય કઈ આવું જ છે આ સિમ્પલ એક પ્યાલો દૂધ પીધું હતું ને તો 6 મહિનાથી પિંકીભાઈ ની ત્યાં ગુલામી કરે છે ઓહ આઈ કાન્ટ બિલીવ ઇટ જો આ બધો સામાન ના આપ્યો તો આ બટાટાની ગુણીને લઈ જાઉં છું પ્લીઝ 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 લીવ હિમ પ્લીઝ મારા ભાઈને જવા દો હા તો તમે ચાલો અમારી જોડે ના આ ડ્રેસ માં નહીં ચાલ ચાલ હે વેઇટ 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 આ દોઢ વર્ષ માટે લઈ જશે અને તમે કઈક કરો હાઉ કેન યુ અલાઉ ધીસ હું શું કરું આમાં કે મી આઈ એમ હેલ્પલેસ એ હોપલેસ મોટા ભાઈ આ બધું કશો વાંધો નહીં તારો દીકરો એ મારો દીકરો છે ને મારે તો કોઈ સંતાન છે નહીં એનું હતું અને એના માટે ગયું સાંભળ્યું સુધર સુધર જરા સુધર ઘરમાં ખાવાનું નથી મળતું કે બહાર ગામમાં જઈને મોઢા મારી આવે છે બસ બસ હવે બંધ કરો જસ્ટ લીવ હિમ વાય શુડ આઈ લીવ હિમ કે મી વાય શુડ આઈ લીવ હિમ વાંક છે એનો આમાં મારું શું વાંક છે ઇટ્સ ઓલ બીકોઝ ઓફ યુ તમારા લીધે આપણે આ સ્ટુપિડ ગામ આવ્યા ઓ શટ અપ શટ અપ હી ઇઝ રાઈટ ડેડ તમે બધાને ફાયર કરો છો એટલે જ તમારા પર ફાયરિંગ થયું વેરી રાઈટ તમારા કારણે થઈને એ ગુંડાઓથી બચો અમારે પણ આ ગામમાં છુપાવા આવવું પડ્યું ઉત્તમ તું મને મળવા નથી આવ્યો આ ગામમાં છુપાવા માટે મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ મોટા ભાઈ બેસી પાણી લઈ આવ જલ્દી
ખોલે थैंक यू मोटा ब्रो, थैंक यू वेरी मच। मोटा भाई तमे टाइगर माटे आटलू बधु कर्यु, बधु लूटावी दीधु, एक ज मां बाप ना आपने बन्ने संतानो पण केटलो मोटो फरक छे आपना बन्ने मां। मोटा भाई हुं जूठू बोलीने तमारे त्यां अहींया घरे रह्यो एना माटे हुं माफी मांगू छुं दिलथी तमारी, आई एम एक्सट्रीमली सॉरी। मोटा भाई वात आखी ज्यारे जीव पर आवी गई त्यारे માત્ર એક આ તમારા ઘર સિવાય મને બીજું કશું યાદ ન આવ્યું, પણ હવે હું તમને એકલા અહીંયા નહીં રહેવા દઉં, હું તમને લઈ જઈશ મારી સાથે મુંબઈ અને તમારો સારામાં સારો ઈલાજ કરાવીશ। કે તું મારી પાછળ પૈસા ખર્ચ છે? હા હા હા, એ મને મંજૂર નથી। કેમ આવું બોલો છો મોટભાઈ, હજી એ નારાજ છો મારાથી? નારાજ હું તારાથી નથી, પૈસાની લેતી દેતીથી છું। તને જવું હોય તો તું જઈ શકે છે। નહીં જાઉં મોટા ભાઈ, મેં કહ્યું ને તમને લીધા વિના હું હવે નહીં જાઉં અહીંયાથી। તમે મારા આખા ફેમિલી માટે આટલું બધું કર્યું, હવે હવે મારો વારો છે તમારા માટે કંઈ કરવાનો। બોલો મોટા ભાઈ, હુકમ કરો, હું શું કરું તમારા માટે? કંઈ મૂંઝારો છે તમારી આંખમાં મોટા ભાઈ? મને કહો, દિલ ખોલીને વાત કરો મને, શું વાત છે? તારે જો મારા માટે કંઈ કરવું જ હોય ને તો નંદીની માતાને છોડાવી લાવ। નંદીની માતા? નંદીની માતા જેના માટે ગામના લોકોને ખૂબ આદર અને પ્રેમ છે, પણ અત્યારે પિંકીભાઈ પાસે છે। જમીનદારને તો અમે ભગાડી દીધી, પણ એના નાના દીકરા ઉપર તરસ ખાઈ ગયા। એને બકરીઓ પાળવાનું અને ચરાવવાનું કામ સોંપીને હવેલીમાં જ રહેવા દીધું। મારી બસ એક જ ઈચ્છા છે કે નંદીની માતા પિંકીભાઈ પાસેથી મુક્ત થઈ જાય, આખા ગામની થઈ જાય અને સાર્વજનિક થઈ જાય। સાર્વજનિક? પણ કોઈ લેડી સાર્વજનિક કઈ રીતે થઈ શકે? મોટા લેડી? સ્ત્રી સ્ત્રી? એક મિનિટ, તારી મારી કઈ ગેરસમજ થઈ રહી છે। ઓમ સ્વસ્તી ના ઇન્દ્ર વ્રજ સ્વાહા, સ્વસ્તી ના ભૂખા વિશ્વવેદાહા। હે નંદની માતા, તમારું દૂધ છે કે અમૃત? તમારા દૂધમાં અવિરત શક્તિ છે, યુ આર ધ સિક્રેટ ઓફ આર એનર્જી। હે નંદની માતા, હે પીડા હારીની, પેલું ઇંગ્રેજી વાળું પાછું બોલો, યુ આર ધ સિક્રેટ ઓફ આર એનર્જી। હે નંદની માતા, પીડા હારીની, દુઃખ હારીની, પીડાઓ દૂર થઈ વાલા, આ એન્ટીલા પૂરછે વાલા। ખાધા પછી પિંકી નથી કરતો ઈટિંગ, અને ગેમમાં કોઈ તી નથી કરતો ચીટિંગ। એક વાર કહીશ, નહી કરું શાંત, સાંભળી લો વાત। Out! 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 Out!
નંદિની માતા ઇઝ અ ગોટ. બકરી છે? હા, બકરી છે. અને બકરીના પ્રસાદના બદલામાં પેલો પિંકીભાઈ મોટાભાઈની જીવનની આખી કમાણી તાણી ગયો. પણ બ્રો, હવે શું કરશું? એક મિનિટ. પેલો પિંકીભાઈ લાગે છે તો બહુ લાલચુ માણસ. યસ, હું જો પિંકીભાઈને. પિંકીભાઈને શું બ્રો? વાવ બ્રો, યે કે ચક્કર ચલાયા? ચક્કર ચલાના પડતા હૈ ટાઈગર, નહીતર ઇન્કમ ટેક્સ વાળાની રેડ પડે ને તો માથે હાથ દઈને રડવાનો વારો આવે, સમજો? હવે આમાંથી 10 લાખ રૂપિયા જઈને પેલા પિંકીભાઈના મોઢા પર મારી આવું. એક મિનિટ, પણ હું જઈશ કેવી રીતે? ગાડીમાં પેટ્રોલ તો છે નહીં બ્રો. સુપરમેન. પિંકીભાઈ ચોરસ નથી, ગોળ નથી, ત્રિકોણ છે તું. મને જણાવ કે કોણ છે તું? પિંકીભાઈ એજ જેના દીકરાની ભૂલની સજા એનો ભાઈ ભોગવી રહ્યો છે. મારું નામ ઉત્તમ મહેતા, પુરુષોત્તમ મહેતાનો નાનો ભાઈ. અને આ મારો દીકરો ટાઈગર. હાય બ્રો. પિંકીભાઈ, નંદિની માતાનો પ્રસાદ આ જાડિયો ચાઉ કરી ગયો હતો. પ્રસાદ પીવાઈ ગયો, સામે બકરીઓ આવી ગઈ, હવે શું સમાચાર લાવ્યા છો? આ છકડામાં બેસી અહીં શા માટે આવ્યા છો? નંદિની માતાને લેવા. પિંકીભાઈ, આ 10 લાખ રૂપિયા છે, ગણી લેજો. અને ઓછા પડે તો કેવડાવજો, બીજા લઈ આવજો. 10 લાખ એટલે 30 હજાર. 10 લાખ એટલે 10 લાખ. પિંકીભાઈ, 30 હજાર નહીં, કઈ સ્કૂલમાં ભણ્યા છો તમે ભાઈ? મને વિજ્ઞાન નહીં શીખવાડ. ઓ, આઈ એમ સોરી, કારણ વગર હું તમને ઇતિહાસ શીખવવા માંડ્યો. બોલો. 10 લાખ હોય કે 10 લાખ, છે તો રૂપિયા જ ને. અરે સિમ્પલ ડિમ્પલ, ઇંગ્લિશમાં ડોર અને ગુજરાતીમાં ઝાપો. આ નોટોની થોકણીને દિવાસળી ચાપલ. શું પિંકીભાઈ? તમ એક મકાઈનો દાણો ફેંકો છૂટો, કેટલા દિવસ પછી ખાવા મળ્યો છે આ ભૂટો. આના કરતા રેડ પડી ઉઠ તો બેટર. બ્રો, એક હું પણ ભૂટો ખાઉં? 350 કેલરી બર્ન. કિમી તો 18 વર્ષની છે. કિમી કેન ડુ ઇટ. હેલો, યુ આર ઓલસો જોગિંગ? ના ના, હું જમીને આવ્યો છું. નહીં નહીં, એટલે તમે પણ દોડી રહ્યા છો? અરે હા, મારી મરઘીને પકડવા. છોડી દો મામ. ડિસ્ગસ્ટિંગ. અનાયા, what do you think? Anaya, હું એ છોકરાના પ્રેમમાં પડવાની હતી, પ્રપોઝ કરવાની હતી. અને અનાયા, હું તારા ડેડને લોયલ હતી છું અને રહીશ ફોરએવર. કેટલી વાર આઈ વોર્ડ યુ મમ, એ દિવસ પાર્ટીમાં પણ યુ આર આસ્કિંગ ધ બ્લડી વેઇટર. તારું નામ શું છે? તારી એજ શું છે? મેરિડ ઓર નોટ? મારા 3 જ સવાલ સાંભળીને મારી ઉપર શક કરતા પહેલા તે મારો 4થો સવાલ સાંભળી લીધો હોત ને, તો તારી મોમ માટે આટલો ગંદો વિચાર તારા મનમાં ક્યારેય નહીં આવ્યો હોત. અને મારો તરતનો 4થો સવાલ હોય છે કે લગ્ન કર્યા છે કે નહીં. અને ન કર્યા હોય ને તો ન કરતો. દુઃખી થઈશ પણ નહીં અને કરીશ પણ નહીં. વોટ યુ મીન મમ? તું આમ કેમ બોલે છે?
કારણ કે તું પેલા લગ્ન જીવનનું જીવતું જાગતું ઉદાહરણ તારી સામે છે અનાયા. પણ આ ધોર તમારા લવ મેરેજ હતા. લવ મેરેજ હતા અનાયા, પણ પછી મેરેજ રહ્યું અને લવ જતો રહ્યો. ઉત્તમે હજુ પોતાના બિઝનેસની શરૂઆત કરી હતી અને મારી પણ એની પર્સનલ સેક્રેટરી તરીકે કરિયરની શરૂઆત જ હતી. તને ખબર છે, મેં દિવસે 18-18 કલાક કામ કરતા હતા બોર થયા વિના. વોટ વન્ડરફુલ ડેઝ અનાયા. ક્યા બાત હે કામિની, ક્યા બાત હે. તારા હાથમાં તો કમાલનો જાદુ છે. મીન્સ કે થેન્ક યુ સર. બસ હવે ભગવાનને એક જ પ્રાર્થના કે બિઝનેસમાં સખત સફળતા અપાવે અને બીજું બંને ટાઈમ રાંધીને જમાડનારી સુંદર પત્ની. અને સાંજે ભૂલ્યા વગર નાળિયેર પાણી. અને એ બધું જ પાણી પીજતો અને ફૂફૂ કરતી રહી જતી. પણ સાચું કહું ને તો એ ફૂફૂ કરીને ભોઠા પડી જવું પણ મને ગમતું હતું. ને એક દિવસ એને મને ઓફિશિયલ પ્રપોઝ કર્યો, કામિની તને કામિની પંડ્યામાંથી કામિની ઉત્તમ મહેતા બનવું ગમશે. ને અમે પરણી ગયા. ઉત્તમનો બિઝનેસ પણ વધતો ગયો અને એની પર્સનલ સેક્રેટરીમાંથી એની પત્ની બનેલી હું ઉત્તમના કહેવાથી હાઈ સોસાયટી લેડી બનતી ગઈ. ભાખરી અને કોબી બટાકાનું શાક ખાનારી હું બ્રાઉન બ્રેડ અને બોઇલ્ડ વેજીટેબલ ખાતી થઈ ગઈ. પાર્ટીઝ અટેન્ડ કરતી થઈ ગઈ. સ્ટાઇલિશ કપડાં પહેરતી થઈ ગઈ. કામિની મરી ગઈ અને જીવતી થઈ એક નવી સ્ત્રી. કેમ મેં મહેતા. જઈ આવ્યા પર્પલભાઈ ને ત્યાં? ડેડ, પિંકીભાઈ. ઓર હેવ આ જઈ આવ્યા અને પિંકીભાઈએ આપણા 10 લાખ રૂપિયા રાખ કરી દીધા. વોટ? હા, વોટ ઇઝ રાખ કરી દીધા? એટલે બાળી નાખ્યા, આપણા પૈસા બાળી નાખ્યા અને એના પર મકાઈનો ભૂટ્ટો શેકીને ખાધો. વોટ રબિશ. એનફ ઇઝ એનફ. ઓટ્સ આ બિયર્ડ ગામ છે. સાચું કહો ને તો મને એટલું જલ્દી અહીંથી જતા રહીએ. ઓટ્સ પ્લીઝ ડીએસપી ચંદ્રકાંત ને ફોન કર. હ? અહીંયા નેટવર્ક. હેલો, તેનું નામ લીધું ને એનો જ ફોન આવ્યો. હલો ચંદ્ર, આ પહેલા મને બોલવા દે. ચંદ્રકાંત, અમે બધા હવે વધારે આ ગામમાં રહી શકીએ એમ નથી. અમે પાછા આવીએ છીએ મુંબઈ. વોટ? ક્યારે? કઈ રીતે? બહુ સરસ છે. તું મારા માટે સિરિયસ છે? હા. ઓ માય ગોડ. ઠીક છે, ઠીક છે. ભલે ભલે. શું થયું? મારા પીએ મઝુમદાર પર ફાયરિંગ થયું. ઓ નો, ઉડી ગયો એ? ના, એની વીગ ઉડી ગઈ. લકીલી મઝુમદાર બચી ગયો. પણ વન મોર બેડ ન્યૂઝ. I'm going to hold this. I want to show you. You want this? You got this. You want a body? You want a body? Douglas! Khalas! ના, ખલાસ નથી. ફોર્ચ્યુનેટલી બચી ગયો એ. પણ ચંદ્રકાંતે કહ્યું છે કે આપણે બધાએ હજી વધારે 70 દિવસ આ ગામમાં રહેવું પડશે. 70 ડેઝ? 70 નહીં, 17 અંગ્રેજી. 17 ડેઝ? વોટએવર. આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને એ તારા કારણે થઈ રહ્યું છે. મારે કારણે? હા, હવે તું જા બધું થાળે પાડ. ગયો તો હું થાળે પાડવા. કી હા, તો જઈને શું કર્યું તમે? મકાઈનો ડોડો કઈને પાછા આવ્યા? ભૂટ્ટો મેં નથી ખાધો. આ તારા વાલા ભૂખડા દીકરાએ ખાધો છે. અને તો મકાઈના ભૂટ્ટાનું હેન્ડલ પણ ખાધું આખે આખું. ખાધું નહીં, ખાલી જોયું. પિંકી જેવા ગાંડા માણસ પાસેથી પેલી બકરીને પાછી લાવી એ પેજ 3 માટે ફોટા પડાવવા જેટલું સહેલું કામ નથી. સમજ્યા? નાઉ આઈ વિલ શો યુ કે એ એટલું જ સહેલું કામ છે. નંદિની માતાને હું પાછી લઈ આવીશ. હું અને અનાયા. સ્ત્રી શક્તિ અને પુરુષ સન શક્તિ છે. કેમ ભૂખડિયા, બોલ ને. Oh.
पुरुषोत्तम भाई ऊंडा श्वास लो अने बोलो रोग मारा पाछो जतो रे पाछो क्यारे नहीं आवतो बोलो रोग मारा पाछो जतो रे पाछो क्यारे नहीं आवतो रोग जाए छे हे बोलो रोग आवजे रोग आवजे रोग आवजे ये त्यां नथी जतो अहिया जई रह्यो छे रोग आवजे बाय बाय चरबी मारी पाछी जती रे टाइगर तू पण चरबी आवजे चरबी तू पण आवजे बाय ब्रो चरबी ओछी थई गई हां जती रही क्यार नहीं जती रही जो त्यां पहुंची गई फ्लैट थई गयो तू सावा पुरुषोत्तम भाई नंदिनी माता आवी गई नंदिनी माता आवी गई हे ईश्वर तारो खूब खूब आभार कौन ली आवी रणछोड़ काका तुम्हारी बन्ने दीकरियो જોયું મોટા ભાઈ સ્ત્રી શક્તિનું ઉદાહરણ તમને કહ્યું હતું ને કે નંદિની માતા આવી જશે નંદિની માતા આવી ગયા નંદિની માતા તમે પધાર્યા તમારું ખૂબ ખૂબ સ્વાગત છે અત્યાર સુધી તમે ખાલી પિંકીભાઈના હતા હવે સર્વેના થઈ ગયા છો એ રણછોડિયા માતાજીના પ્રસાદ માટે હવે તારે પિંકીભાઈના ફૂકા નહીં ફૂલાવવા પડે સમજો કે એ ખાન સાહેબ તારે આવે છે ને મફતમાં ડિમ્પલ અને સિમ્પલ ની દાઢી નહીં કરવી પડે ચલો માતાને પવિત્ર કરો હવે ચલો ચલો વોટ ઇઝ પવિત્ર પવિત્ર એટલે પૂજાનું પાણી છાંટીને પવિત્ર કરવાનું નહીં 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 એ પવિત્ર છે અને કસરતી કરવાનું અને કસરતી અને કસરતી કરવાનું નહીં નહીં શું થયું આ તો નકલી છે નકલી રોગ આવશે જ મોટા પપ્પાનું દિલ કેટલું મોટું છે હા પણ દિલમાં બહુ મોટું કાણું છે એમનો જીવ જોખમમાં છે ત્યારે તમે આવા ગાંડા કાઢીને એમને વધારે દુખી કરો છો પુરુષોત્તમ ભાઈ માટે થોડા દિવસ બહુ જોખમી છે એટલે ડોક્ટર સાહેબ તમે એમ કહેવા માંગો છો કે મોટા ભાઈ હવે થોડા દિવસ જ એમ નથી કહેતો હું આ થોડા દિવસ જો નીકળી જાય તો કદાચ બચી જાય એક ડોક્ટર તરીકે મારી વિનંતી છે આ થોડા દિવસ એમને ખુશ રાખજો નહીં તો સો પૂરા થઈ ગયા સિમ્પલ શિક્ષક ને ભૂગોળ નહીં શીખવાડ મને ખબર છે 80 એટલે 100 હવે શું કરીશું હવે આપણે થોડા દિવસ માટે મોટા પપ્પાને ખુશ રાખશું આપણે એટલે એક્ઝેક્ટલી શું કરીશું એમાં મોટા પપ્પાની ખુશી શેમાં છે નંદિની માતા એ નંદિની માતા જેને આપણે ખરીદીને કે બાટર સિસ્ટમથી તો પાછી લાવી નથી શકતા કરેક્ટ તો તું એને રેન્ટ પર લઈ આવીએ લેટ્સ રેન્ટ નંદિની માતા Brilliant idea, Anaya. Brilliant idea. Kimi? Yep. Are you sure that Arid Dikri che? Oh, shut up, boots. Chal, chal, Tiger. Apne jaiye chakda ma ane Nandini Mata ne liye hue. Chal, chal. Mom, chal, apne pan jaiye da chal. Tu aave ne shu karish? તારી અંદર રહેલી કામિનીને જીવતી કરીશ મોમ કમ ઓન અનાયા કમ ઓન મોમ અનાયલ અનાયલી વાહ
આ દૂધ છે કે સાકરનો ગાંગડો? ગઈકાલે પેલા ઉત્તમે ખરો વાટ્યો ભાંગરો. પિંકીભાઈ, સિમ્પાલ, ભૂટ્ટો ના હોય તો ભૂટ્ટાનો લાવ ફોટો. આવી લાગે છે નવી નોટો. પિંકીભાઈ, ગઈકાલના વર્તન બદલ અમે બહુ જ દિલગીર છીએ. તમને પૈસા ઓફર કરીને અમે આ ગામના રિવાજનું જે અપમાન કર્યું છે એના માટે અમે બધા તમારી માફી માંગીએ છીએ. હું જાણું છું કે નંદિની માતાની કિંમત આંકવી શક્ય જ નથી. પણ પિંકીભાઈ, તમને સાચું કહું તો મારા મોટાભાઈ બહુ જ બીમાર છે. એની હાલત સારી નથી. જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યા છે. એટલે તમારી નંદિની માતા જો અમને એકાદ અઠવાડિયા માટે ભાડે આપો તો પિંકીભાઈ, ભાડા પેટે અમે તમે કોઈ આપવા તૈયાર છીએ, તમે કોઈ કરવા તૈયાર છીએ. નંદિની માતા ભાડા પર? હા, અમારા સિટીમાં બધું ભાડા પર મળે છે. એ તમારી અક્કલ વેચી આવ્યા કહે દાડે? નંદિની માતાને લેવા આવ્યા છો ભાડે? જી. વાહ, શું હિંમત છે તમારી! પણ મને ગમી આ ખુમારી. હવે માથું નહીં ખાતા. જા, ભાડે આપી નંદિની માતા. થેન્ક યુ વેરી મચ. બોલો, હવે એના બદલામાં અમારે શું કરવાનું અથવા શું આપવાનું રહેશે? કોઈ કોઈની મદદ નહીં કરે. શટ અપ તમારી ચટર પટાર. જાઓ કરો જાત મહેનત ને લઈ આવો મારી માટે પટાર.
पिंकी भाई, वाह वाह। शिकार थी पिंकी भाई क्या हारे छे, पिंकी भाई तो उड़ता पतंगिया मारे छे। तुम्हारू काम थई गयु छे? हाँ, तमे कह्युं हतुं ए प्रमाणे बटर लई आव्या छे अमे। नहीं नहीं, अहिया अहिया नहीं, बधा नहीं देखता, खराब लागे, अहिया नहीं। अच्छा ए रीते। ओ आ तो साचू बोले छे, आ नथी करती लाय, त्या बटर अने अहिया बटरफ्लाय, कमाल कमाल छे। અમસ્તા તો પાછા નથી આવ્યા ને ફરીને, આ લોકોએ ચીટિંગ તો નથી કરીને? ના પિંકીભાઈ, ફાલતુ માણસ સાથે હું કોઈ મીટિંગ નથી કરતો, ગેમમાં હું પણ કોઈ ચીટિંગ નથી કરતો। તમે પણ શાયરી કરો છો? આપણા બંને વચ્ચે છે બહુ મોટો ગેમ, પણ મને લાગ્યો છે તમારો જ છે। રાતના બળતું હોય ફાનસ ગમે છે, શાયરી કરવા વાળો આ માણસ ગમે છે। માણસ મરતો હોય ત્યારે તું દાંડિયા રસ કરે છે? જલ્દી જલ્દી નંદીની માતા શું ટાઈમ પાસ કરે છે? શરત પ્રમાણે નંદીની માતા તો આપવી જ પડશે ભાળેથી। જાઓ, નંદીની માતા તમારી થઈ। સમય સમાપ્તિની ઘોષણા, ચાલો પાથ્યું, વાગી ગઈ ઘંટડી શાળાની, પૂરી થઈ મુદ્દત ભાડાની। મુદ્દત પૂરી થઈ એટલે? એટલે જેટલું ભાડું તમે આપ્યું એટલો સમય એની સામે નંદીની માતા તમને આપે, હવે પતી ગયું। ના ના ના, આ ના ચાલે પિંકીભાઈ, આ ના ચાલે, આ આ તો ચીટિંગ કહેવાય। તમે કહ્યું તું કે જાઓ ભાડે આપી નંદીની માતા, અને હવે તમે ફરી જાઓ છો, તમે એમ કહો છો કે મુદત પૂરી થઈ? રાઈટ, વોટ ઇઝ ધીસ નોનસેન્સ? આ ભસ્કર નોનસેન્સ વાળી, બંધ રાખ તારી ઇંગ્લિશ ચીબડે। હે, હાઉ ડેર યુ ટોક ટુ માય વાઇફ લાઈક ધીસ? હે, આ ભસ્કર સેલે વાઇફ લાઈક ધીસ વાળા, આ પિંકીભાઈનો વિસ્તાર છે, અહીંયા મારો હુકમ ચાલે છે। પ્રમાણે બધી જ શરતો હું પાલન કર્યું, અમે અમે બધાએ તમે કહ્યું તું એ પ્રમાણે મેં કુવામાંથી પાણી ખેંચ્યું, અમારી કિમીએ માખણ વલોવ્યું, આ મારી દીકરી જણે જીવનમાં કોઈ દિવસ પાણીનો ગ્લાસ નથી ઉંચક્યો, એને વાસણ માંજ્યા, હજુ એના હાથ કેવા થઈ ગયા તમે જુઓ, અને આ મારો દીકરો ટાઈગર, એને પોતે ના ખાધું માખણ ને આખે આખો સ્લેબ મટકામાં તમારા માટે અહીંયા લઈ આવ્યો, અને હવે તમે આવું કરો છો? પ્લીઝ ભગવાન ને ખાતર, મારા મરતા ભાઈ માટે આ નંદીની માતા, આ બકરી અમને આપી દો પ્લીઝ। બકરી નથી આ, નંદીની માતા છે। એ માખણ ચોર, આ તો વેરી રોંગ કહેવાય। અરે ભગવાન જે ડલ કપી જાય, હું જોઈ લઈશ તને। આ તું જોને, તારી સામે જ ઊભો છું, એક વસ્તુ કહું તને, યુ આર ફાયર। ઘાક ધ ધુક ધ ધા, નંદીની માતાને પાછા લઈ આવો ને, પિંકી ભાઈ પાસેથી છોડાવી લાવો। ચોક્કસ છોડાવી લાવીશું, તમે ચિંતા નહીં કરો, મોટા ભાઈ સુઈ જાઓ, આરામ કરો ને, તમે જલ્દી સાજા થઈ જાઓ, બસ। સાજો તો થઈ જઈશ નાનકા, પણ ડોક્ટરનો ઇલાજથી નહીં, તારું ગીત સાંભળીને। નાનપણમાં બાદ ગીત તને સંભળાવતી હતી ને, એ ગીત તો મને સંભળાવશે તો હું તરત સાજો થઈ જઈશ। સાંભળો,
सैयर मोरी रे चांदा ने पछवाड़े, अरे सैयर मोरी रे मनडानू मोर लियो मुझ थी छेटोरियो रे लो, अरे सैयर मोरी रे चांदा ने पछवाड़े के सूरज उगियो रे। નંદિની માતાને પાછી લઈ આવવાની છે, હલો હલો હા ડીએસપી ચંદ્રકાંત, એક મિનિટ, ઉત્તમ ઉત્તમ ડીએસપી ચંદ્રકાંત નો ફોન છે। हाँ बोल चंद्रकांत बोल। अच्छा गुड, थैंक्स चंद्रकांत, थैंक्स। ओके बोल। शू थयुं उत्तम? व्हाट्स द मैटर डैन? पेलो किलर पकड़ाई गयो छे किमी। कौन है वो ब्रो, कौन छे? मारो कट्टर हरीफ महेंद्र महेश्वरी, એને સોપારી આપી હતી પેલા પ્રોફેશનલ શૂટરને મને મારવા માટે। મહેન્દ્રભાઈ કાયમ માટે જેલમાં જઈ રહ્યા છો, એક પ્રશ્ન પૂછવા માંગુ છું, શું લેશો જેલમાં? ધરાઈ ગયો છું। Let's go, ઉત્તમ, સૌથી પહેલા આ સ્ટુપિડ એન્ટિલાપુરથી નીકળી જઈએ। યસ બ્રો, બને એટલું જલ્દી એવી જતા રહીએ। યસ તમે લોકો જાઓ। વોટ? આઈ મીન ઇટ કિની, આઈ મીન ઇટ, તમે લોકો જાઓ, હું અહીંયા જ રહીશ। આપણે ચારે જ્યારે જ અહીંયા આવ્યા ત્યારે આપણા ચારેયના જીવ જોખમમાં હતા, એટલે આપણે અહીંયા રહી ગયા, પણ હવે ત્યાં બધું સેફ છે, તમે લોકો જાઓ, ગો બેક। બટ ઉત્તમ, હવે ઇફ અને બટ્સનો કોઈ અવકાશ જ નથી કિની। અહીંયા આવવાનું ડિસિશન પણ મારું હતું ને અહીંયા રોકાઈ જવાનું ડિસિશન પણ મારું જ છે। સો પેક યોર બેગ્સ એન્ડ ગો બેક, તમારી મુંબઈ જવાની વ્યવસ્થા હું કરું છું। પણ ડેડ, તમારે વિલેજમાં રોકાઈને કરવું છે શું? અનાયા, મોટા ભાઈ માટે, આ ગામના લોકો માટે મારે નંદિની માતાને પાછી લાવવાની છે। તમે લોકો જવાની તૈયારી કરો। બ્રો, I am coming with you. Aja mere sher, aja. Sher nahi, tiger. Yes, tiger. I am proud of you, my tiger. I am proud of you. I am proud of you. Dad? Kya baat hai, dad? Yes, dad. Tara mode thi dad sambhline bahu j gamyu, bahu saru lagyu. Pachu ek var bol dad bol. Hi badu pachi record karine aapi desh. Now let's go to Pinky bhai. Okay. ડાયલોગ બાજી માંડી છે, તમે લોકો અહીંયા મોટા ભાઈ મરવા પડ્યા છે અને તમારે ડાયલોગો બોલવા છે અત્યારે? એ ચલો, લેટ્સ ગો। હવે મારો એક પ્લાન છે, આપણે બધા પિંકીભાઈ પાસે જઈએ છીએ અને ત્યાં હું કહું એ પ્રમાણે બધા કરજો। Mm-mm.
के हालो ने बायू तर रे तर रे ने 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 काले डोढ़ियों शिखवाड़ियो तो आजे ही शिखवाड़ीश जल्दी थी जागो नहीं तो कान नीचे बगाड़े पिंडेरी किंडेरी टेपरी टेन आई सन माय सन वेरी गुड टेन हेलो मिस्टर किटला भाग्या वन टू थ्री माय टेन पिंकी भाई तारी मासी गंगा ना है ओ, ओ शहरी जीव नकता छो नकता आवी गया मोढू वाली अबे सो नवे नाके दिवाड़ी भाई साचू कहू तो अपनी वच्चे होली तो प्रगटी चुकी अबे दिवाड़ी उजवा आव्यो छु तुम्हारी साथे पिंकी भाई प्रेम थी मोढू खोलो पल्ले पड़े वो बोलो भले दिल न मळे आपना पर हाथ जरूर मिलवा आ गयो छु क्या बात पालो हाथ हैं भाई हमें तो रहया परदेशी पिंकी भाई आज ये छे काले जता रेवाना तो मने थयो के शा माटे कारण वगर अपनी वच्चे ना संबंधो बगाड़वा हम मर्द नो बच्चो थयो हामो पिंकी भाई ने पड़ी गयो जामो हैं पर साचू कहू ने पिंकी भाई तो हमें हमें बद्दा तुम्हारा एंटी लापुर थी बहुत कंटाळी गया छे कई मजा नथी आवती पूछो आ लोको ने मां चले जाओ हां ये तो जता ज रेवाना छे पण जता पहला हमने ये तो जनाओ कि तुम लोग को शू रमता था हमने पण रमाडो तुम्हारी साथे भाई हां हां लेडीज रमे तो थाय खनन खनन बंगड़ी एक पगे रमा एनु नाम लंगड़ी ओ हो अच्छा अच्छा એટલે તમે લોકો લંગડી રમતા હતા નવી ગિલ્લી નવો દાવ ક્રિકેટ પર તો લાગે લંગડી પર લગાડીશ પાવ इंडेरी गिंडेरी टेपरी टेन आई सन माई सन वेरी गुड मैन हेलो मिस्टर किटला वाग्या वन टू थ्री લગન કરવાની ઈચ્છા ખરી કે નહીં ચોક્કસ એક જ મા બાપના આપણે બંને સંતાનો પણ કેટલો મોટો ફરક છે આપણા બંને માં મોટા ભાઈ તું મને મળવા નથી આવ્યો આ ગામમાં છુપાવવા માટે પુરુષોત્તમ ભાઈ માટે થોડા દિવસ બહુ જોખમી છે તારે જો મારા માટે કંઈક કરવું જ હોય ને તો નંદીજી માતા પિંકીભાઈ પાસેથી છોડાવી લાવ અહીંયા મારો હુકમ ચાલે છે પ્લીઝ ભગવાનને ખાતર મારા મરતા ભાઈ માટે આ નંદીની માતા આ બકરી અમને આપી દો પ્લીઝ મોટા ભાઈ માટે આ ગામના લોકો માટે મારે નંદીની માતાને પાછી લાવવાની છે
તો હું કરીશ ને હું મોટો ભાઈ છું એ મોટા વાળી તું કઈ મારો સગ્ગો મોટો ભાઈ નથી આ છોકરી સાથે તો હું જ લગ્ન કરીશ આ છોકરી તો મારા જ લગ્નનો કંસાર ખાશે હાથ લગાડ્યા વગર વાત કર યુ ડિસાઈડ કઈ સાઈડ હે અરે તમે નક્કી કરો નક્કી છે ને હું સિમ્પલ છે ડિમ્પલ છે સિમ્પલ જ હોય મોટા ભાઈ તમારી નંદિની માતાને લઈ આવ્યો છું એક નાના ભાઈ તરીકેની ફરજ પૂરી કરી મેં ટાઈગર ઉપવાસ કર્યો હશે તો તોડીશ નહીં ને નંદિની માતાના ચોરને છોડીશ નહીં પતી ગયું તમારું તો જણાવો પહેલી ગોળી કોને મારું જુઓ ગામવાળા લોકો જુઓ જે છોકરો નાનપણથી આ ગામમાં રહ્યો છોકરાઓ સાથે રમ્યો અને અહીંયા જ મોટો થયો એ જ માણસ આજે અમારી સામે બંદૂક તાંકીને ઊભો છે અરે જમીનદારી તો ક્યારની જમીનમાં દટાઈ ગઈ અને એ વખતે જે ગુસ્સો એમના ચહેરા ઉપર હતો એ આજે બી વહીની આંખમાં જોઉં છું સાચી વાત છે પુરુષોત્તમ ભાઈ આજ પિંકુડા માટે મેં હાફી હાફીને ફુગ્ગા ફુલાવ્યા અને આજે આ ગાંડો અમને ફુગ્ગા સમજીને ઉડાડવા આવ્યો છે બે હા ભાઈ હા પણ આ લોકોએ કરી છે નંદિની માતાની ચોરી એને કહેવાય ચીટિંગ આ લોકોને તો પડવી જ જોઈએ ને બીટિંગ એક મિનિટ આજે શું કર્યું શું કર્યું જ્યારે મોટા પપ્પાનો પખાવ લેક્ચર ચાલતું હતું ત્યારે મેં જોયું તે તારો લંગડીનો પગ ચેન્જ કર્યો એ કે બે પગ બદલ અખી જિંદગી ચીટિંગ ચીટિંગ કરીને અમારા ગાલ પર લાફા મારીને ગાલ સુજાડી દીધા અરે આનું કપાળ જો ભોળો ભટકાઈ ભટકાઈને ફૂલાઈ માર્યું છે રોજ સવારે દાંતણ કર્યા વગર સલું દોઢિયું શીખવાડે લંગડી રમાડે દોયડા કુદાડે અરે રમવાની ઉંમર છે અમારી આ અરે જિંદગીની પથારી ફેરવી નાખી અમારી ચાલ
ભાઈ જેમ તમે ચીટિંગ કરી એમ અમે પણ ચીટિંગ કરી મોહનથાળના બદલામાં કપડા ધોવાના પ્રસાદના બદલામાં 12 બકરીઓ ભાડાના બદલામાં 20 કિલો માખણ અને ઝાપટના બદલામાં પછવાડે લાખ એ જ પ્રમાણે ચીટિંગની સામે ચીટિંગ પિંકીભાઈ જેમ તમે ચીટિંગ કરી એ જ રીતે અમે ચીટિંગ કરી હિસાબ પૂરો ફિટ્ટસ चीट चीट बधाई कहे चीट कर सो न कोई ए चीटिंग हसे जो मूल मंत्र तो जीत कहां से होए न बापा जीत कहां से होए अरे डैड आशु पिक्चर पती गयो नो ब्रो अभी 5 मिनट बाकी है गाम लोको आज सिया नंदिनी माता सार्वजनिक થઈ ગઈ નંદિની માતા એ સુખનું પ્રતીક છે એ સુખ જેની જરૂર તમને મને આપણને સૌને છે પણ આજે ઉત્તમ મહેતા અને એના ફેમિલીને સમજાયું કે સુખ જોઈતું હોય તો સામે સુખ આપવું પડે અને આ છે જીવનની લેતી દેતી ગુડ મોર્નિંગ ટાઈગર બાબા ગુડ મોર્નિંગ ડગલસ બ્રેકફાસ્ટ માટે શું બનાવું એક કામ કર 7 ગાજર 10 કારેલા અને 1/2 કિલો તુલસીના પત્તા મિક્સરમાં પીસિંગ પીસિંગ શું છે ને આજથી મારું ડાયટિંગ ચાલુ થઈ જશે ચરબી આવજે ચરબી આવજે ચરબી બાય બાય ડગલસ બાય બાય ડગલસ આવજે અરે ટાઈગર Oh!
આવીને તો નશું થવાનું લાલા સંતાવ છા ના માના બીજે ક્યાં જમાના ગમે ત્યાંથી શોધી ગયા દુનિયાથી રવાના ધૂળ ના ગોટા કીચડ ગોપરિયે